पूर्ण करें। हवे बात करिए काचा सरोवरनी एंट्री एमां उधार बाजू एटले के उधार पाक्यानी आपणे असर आपी दईए। एमां उपाड हर्षा ने छाया नी नोंध आपणे करी नाखी। चालू खाते हर्षा एनी पण नोंध थई गई। मूड़ी पर व्याजनी पण नोंध करी नाखी। यंत्रोनी नोंध थई गई। हवे लोन पर व्याज, જ્યારે પણ લોન પર વ્યાજ તમે ગણો એટલે સામે લોન હશે એ વગર વ્યાજ નહીં ગણાય। તો સામે જો હર્ષાની લોન આપી છે અને 1/10/2016 ની લોન છે, હર્ષાની લોન 10000, હવે હર્ષાએ ભાગીદાર છે અને ભાગીદારે પેઢીને લોન આપી છે તો 6% લેખે વ્યાજ ચૂકવવું પડે। તો લોન પર વ્યાજ બતાવ્યું છે 10000 × 6% × 6/12 કેમ આવ્યા, એને લોન લીધી છે 1/10/16 થી 31/3/17, તો એનો મતલબ કેટલા મહિના થયા, 6 મહિના થયા। તો 6 × 6/12 = 300 રૂપિયા વ્યાજ આવે, પણ એમાંથી લોન પર વ્યાજ 200 રૂપિયા અંદર આપેલું છે એનો મતલબ 100 રૂપિયા ચૂકવવાનું બાકી થાય છે। તો ચૂકવવાનું બાકી 100 12 આવશે 10000 100, અને બીજી અસર લોન પર વ્યાજ 200 રૂપિયા પ્લસ ચૂકવવાનું બાકી 100 12 નીકળશે 300 રૂપિયા। એના પછી પગાર, માસિક પગાર તમને આપ્યો છે 1000, એટલે એનો મતલબ એવો થયો 1000 × 12 કરોડ એટલે 12000 રૂપિયા પગાર 1 વર્ષમાં ચૂકવવો પડે, પણ એને 13000 ચૂકવેલો છે, તો એનો મતલબ એવો થયો કે 1000 પગાર એને અગાઉથી ચૂકવેલો છે, પણ મારે તો 12 મહિનાના હિસાબો બતાવવાના છે અહીંયા, તો હું શું કરીશ, પગાર 13000 - અગાઉથી ચૂકવેલ 1000, રકમ નીકળી 12000। હવે આ અગાઉથી ચૂકવેલ 1000 પગાર છે એની બીજી અસર પાકા સરવાળામાં મેં કર્યા અને બધું અગાઉથી ચૂકવેલ પગાર 1000 રૂપિયા। એના પછીની વાત કરીએ છે છાયાનો પગાર, એની નોંધ આપણે કરી નાખી। દેવાદારો 15000 મિલકત લેણા બાજુ, દેવાદારો 15000 મિલકત લેણા બાજુ, મળવાનું બાકી ભાડું મિલકત કહેવાય, મિલકત લેણા બાજુ મળવાનું બાકી ભાડું 2000। એના પછી તે માલનો સ્ટોક કૌંસમાં આપી છે તારીખ 31/3, આખરનો સ્ટોક 10000 રૂપિયા, પાકા સરોવર મિલકત લેણા બાજુ વીમા પ્રીમિયમ, આ હવાલો ધ્યાન રાખજો, વીમા પ્રીમિયમ હંમેશા અગાઉથી ચૂકવેલું હશે, એમાં તમે જે વર્ષનું બનાવો છો ને આપણે જે વર્ષનું બનાવી છે એના પછીની તારીખ અંદર આપી હશે, તો અંદર તમને તારીખ આપી છે જુઓ 30/6/2017, 30/6/2017 નું છે, એનો મતલબ વીમા પ્રીમિયમમાં ધ્યાન આપજો આપણું વર્ષ પૂર્ણ થાય છે 31/3/17 થી 30/6/17, એનો મતલબ 3 માસ થયા, 3 માસનું અગાઉથી ચૂકવેલું છે, તો 1200 × 3/12, 3 કેમ રીતે આવ્યા, તો આપણું વર્ષ 31/3 પૂર્ણ થઈ જાય છે ભાઈ અને 30/6 સુધીની તારીખ આવી છે, તો 3 માસનું અગાઉથી ચૂકવેલું વીમા પ્રીમિયમ મને અંદર આપેલું છે, તો 300 રૂપિયા અગાઉથી ચૂકવેલું વીમા પ્રીમિયમ થયું। તો એની અસર ઉધાર બાજુ વીમા પ્રીમિયમ 2000 તમને જે આપ્યું છે તો માઇનસ અગાઉથી ચૂકવેલ વીમો 300 રૂપિયા, 12 આવશે 1700, અને બીજી અસર અગાઉથી ચૂકવેલ વીમો 300 રૂપિયા। એના પછી વાત કરીએ છીએ સામે જમા બાકીમાં આવી જાઓ, મૂડી ખાતા લખી નાખ્યા છે, ચાલુ ખાતે છાયા એની અસર થઈ ગઈ, ઉપાડ પર વ્યાજની અસર થઈ ગઈ, હર્ષાની લોનની આપણે એન્ટ્રી આપી દીધી। એના પછી આવે છે લેણદારો 5000 મૂડી દેવા બાજુ, વેપાર ખાતું અહીંયા તમને વેપાર ખાતાની જમા બાકી આપેલી છે, તો વેપાર ખાતું 24700 જમા બાકી। એના પછી બેંક બાકી એટલે બીઓડી કહેવાય, મૂડી દેવા બાજુ 5450, એના પછી ચાલુ ખાતું વ્યાજ હર્ષા એની નોંધ થઈ ગઈ, ઉપલબ્ધ ખાતા એની નોંધ અહીંયા ક્યાંય કરવાની નથી, જો ઉપલબ્ધ ખાતું તમને અંદર આપેલું છે તો ક્યાંય સરવાળો ખૂટશે તો આપણે 300 રૂપિયા ઉમેરીશું, અને જો નહીં ખૂટે તો આપણે ક્યાંય ઉમેરવાની જરૂર રહેતી નથી, ખાતા ક્લોઝ કરીએ છીએ। જમા બાજુનો સરવાળો વધારે આવે છે 25000, કે ઉધાર બાજુ મૂકીશ 25000 પડે એટલે કાચો નફો કહેવાય, એ કાચો નફો જમા બાજુ ટ્રાન્સફર કરીશ, કાચો નફો 25000 + 12000 37000 સામે મૂકીશ, એમાંથી ઉપરની રકમો બાદ કરીશ, જે મને ઉધાર બાજુ રકમો છે બાદ કરતા મને ચોખ્ખો નફો મળ્યો 17700, અને બધા ખર્ચાઓ બાદ કરીશ 17700 અમારો ચોખ્ખો નફો આવ્યો, હું ટ્રાન્સફર કરીશ પાણીની ખાતામાં, ચોખ્ખો નફો 17700। હવે આજે આવકનો સરવાળો 80 18600, એમાંથી જે ઉપર ખર્ચા કર્યા છે પેઢીએ એ બધા બાદ કરીશું, 2500 400 6000 1700 ડિફરન્સ આવ્યો 8000, આ 8000 ડિફરન્સ એક્ઝેમ એકમાં તમારે વેચવાનું છે, દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી, ન આપ્યું હોય તો એક્ઝેમ એકમાં વેચવાનું રહેશે, 4000 4000 6000 4000, હવે આ બંને નફો ટ્રાન્સફર કરું છું એમના મૂડી ખાતા ચાલુ ખાતાની જમા બાજુ 4000 4000, હવે હર્ષા અને છાયા બંને બાજુ સરવાળો આપણે ચેકઆઉટ કરવાના, કે હર્ષામાં ઉધાર કે જમા એ બાજુનો સરવાળો વધારે છે, તો હર્ષા ઉધાર બાજુનો સરવાળો વધારે છે 11550, એ આપણે જમા બાજુ મૂક્યો, એમાંથી 4300 બાદ કરતા 7200
છાયાનો ઉધાર બાજુનો સરવાળો વધારે છે 10,100 એમાં ઉધાર બાજુની રકમ બાદ જમા બાજુની રકમ બાદ કરતા 700 રૂપિયા ડિફરન્સ સારો તો એનો મતલબ એવો થયો ઉધાર બાજુ સરવાળો બંનેનો વધારે હોવાથી આ ઉધાર બાકી રહી કહેવાય ઉધાર બાકી એટલે મિલકત લેણા થયું તો બંને રકમ મિલકત લેણા બાજુ ટ્રાન્સફર કરી છે રકમ બાદ કરી 7,950 હવે હું પાકું સરવાયું ટેલી કરીશ બંને બાજુનો સરવાળો આવશે 72,250 72,250 કેલ્ક્યુલેશન સાથે દાખલો તમારો અહીંયા પૂર્ણ થાય છે આ દાખલો ઘરેથી બે વાર પ્રેક્ટિસ માટે કરવાનો રહેશે આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે આ લેક્ચરમાં હવા